આપણા સૌના દિલો પર રાજ કરતા એવા હેતુભાઈ કનોડિયા આપણી સાથે છે. અને એટલી બધી મૂવીઝ છે વાત કરવા માટે, વાગડવા માટે, પણ મને સૌથી પહેલી સર જે મૂવી યાદ આવે રિસેન્ટ ટાઈમમાં જે આવી હોય એવી રાડો. તો મને એકચ્યુઅલી મારા અંદર ત્રણ મૂવીઝ છે પૂછવા લાયક, પણ સૌથી પહેલાં રાડોનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? અમેઝિંગ એક્સપિરિયન્સ એ છે ને, એકચ્યુઅલી અત્યાર સુધી જે પ્રકારની ફિલ્મો હું કરતો હતો એનાથી હટીને પાથ બ્રેકિંગ, અને એકચ્યુઅલી ફોર ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓલ્સો રાડો એક એવી ટેકનિકલી હાઈફાઈ ફિલ્મ હતી જે ખરેખર પાથ બ્રેકિંગ એક કલ્ટ ફિલ્મ કહી શકાય એ પ્રકારની ફિલ્મ હતી. અને એનો અનુભવ મારા માટે અદ્ભુત હતો, કારણ કે ડાયલોગો મારા ઓછા, મોસ્ટલી એક્સપ્રેશન સાથે રમવાનું હતું, અને પબ્લિકે જે મારી જે ફિલિંગ હતી જે મારા કેરેક્ટરની એ લોકોએ અનુભવી અને એ લોકોએ ગમાડી, એટલે ખરેખર રાડો ઇઝ વન ઓફ માય ફેવરિટ ફિલ્મ. તો રાડો આવી અને પછી આવી માધવ, બંને વચ્ચેનો ડિફરન્સ શું હતો અને માધવનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? માધવમાં નકરા ડાયલોગો હતા, ખૂબ બોલવાનું હતું, એકદમ એકદમ લાઉડ કેરેક્ટર, એકદમ એવું કેરેક્ટર કે જે આમ તમે મોટી બ્રાન્ડિંગવાળી ફિલ્મ હોય સિંઘમ ને આનથી એ પ્રકારનું આખું. એતલભાઈ ઠક્કર એના ડિરેક્ટર, વિવેક ઠક્કર એના પ્રોડ્યુસર, એ જે આખું એક અલગ જ પ્રકારની ફિલ્મ હતી રાડોથી સાવ વિપરીત, અને બંને રોલ કરવાની મને ખૂબ મજા આવી. સુપર. તો કોઈ ડાયલોગ યાદ આવતો હોય માધવનો બહુ જ જોરદાર, જે તમારા દિલની કરીબ અને બહુ જ પ્રેક્ષકોને પણ બહુ જ ગમ્યો હોય એવો એમ ડાયલોગ ડિલિવરી હમણાં કરવાની હોય તો? આ તો અમે કાયદા કાનૂનથી સંકળાયેલા છીએ, બંધાયેલા છીએ, જો તમારી જેમ ફ્રી લેન્સર હોત ને તો બધાની પથ્થર રગડી નાખે. હાય 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 હાય, ક્યા વાત હે. અને વશ જે મૂવી હમણાં રિસેન્ટલી, એના વિશે શું કહેવા માંગશો? વશ એક એવી પ્રકારની થ્રિલર છે જે આજ સુધી ગુજરાતીમાં તો શું, હવે બધા લોકો પબ્લિક એમ કહેવા માંડ્યું છે, થર્ડ વીક ઇઝ ગોઈંગ વેરી સ્ટ્રોંગ, પબ્લિક કહેવા માંડ્યું છે કે આવું તો હિન્દીમાં પણ નથી જોયું, ઇટ્સ લાઈક એન ઇંગ્લિશ ફિલ્મ. અને એ ખરેખર બહુ જ ગ્રીપિંગ વાર્તા, અને પબ્લિક એ એટલું ગમાડ્યું છે કે આઈ એમ સો પ્રાઉડ ટુ સે ઇટ્સ બીકમ અ હિટ એન્ડ પીપલ આર લવિંગ ઇટ. આઈ એમ સો હેપી. ક્યા વાત હે. અને તમે જવાની પહેલા જીફા વિશે શું કહેવા માંગશો? જીફા આટલા વર્ષોથી એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક પ્લેટફોર્મ ઊભું કરીને લોકોને જે પ્રોત્સાહન આપી રહ્યું છે, અને બહુ જ સરસ એકદમ આમ શોભે લોકોને એ પ્રકારનું એક મંચ, એક એ પ્રકારનું વેન્યુ, એ રીતે આગતા સ્વાગતા, એ ટાઈપના પરફોર્મન્સીસ, એટલે રિયલી હેડ્સ ઓફ ટુ હેતલ ઠક્કર એન્ડ અરવિંદ વેગડા, આ બંને જણ મળીને ખૂબ ઉમદા કામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ પ્લેટફોર્મ આપીને કરી રહ્યા છે.